નમસ્કાર મિત્રો, હું આજે પાછો આવી ગયો છું આપને એક નવી જાણકારી પૂરી પાડવા માટે, નવી ઔષધિ લઈને, નવું ટોપિક લઈને। તો આપણે આજે નવા ટોપિક વિશે જાણીએ એ પહેલા, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો, જેથી તમને અમારી ચેનલની નવી ને નવી અપડેટ્સ મળતા રહે અને તમારા સ્વાસ્થ્યવર્ધક લાભ થતા રહે। તો આવો જાણીએ એક નવી ઔષધિ વિશે। આપણે દર વખત ઔષધિ એટલે બોલીએ છીએ કે તમે જાણો છો કે જેટલા પણ ખાદ્ય પદાર્થ હોય છે એ આ પ્રકારની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે। બસ ખાલી આપણે એટલી જ સંભાળ રાખવાની હોય છે કે તેનો સદુપયોગ થાય। અતિકી ન બોલતા, અતિકી ન ચૂપ, અતિકી ન ધૂપ, અતિકી ન છાવ, અતિ સર્વત્ર વર્જન। જી હા મિત્રો, કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વસ્તુનું જ્યારે અતિ થઈ જાય છે, એટલે કે વધુ પડતું થઈ જાય છે, તો સારું નથી ગણાતું મિત્રો। એવી જ રીતે આપણે જોયું હશે કે આપણે તડકામાં જતા હોઈએ છીએ તો ઘણીવાર ખૂબ જ તડકો હોય તો નજીવી રીતે બધાના મોઢામાંથી એક જ અવાજ નીકળતો હોય છે કે ઘણો તડકો છે, કે વધુ પડતો તડકો છે। એ જ રીતે વરસાદ ખૂબ વધુ હોવાથી આપણા મોઢામાંથી આ જ વસ્તુ બોલાઈ જાય છે। ટૂંકમાં વધુ પડતું કોઈને પસંદ નથી। તો અમારો આજનો આ કહેવાનો મેઇન પર્પસ એ હતો કે મિત્રો, આપણે જ્યારે ખાદ્ય પદાર્થોનો સખા પ્રમાણમાં ઉપયોગ કરીએ, એટલે કે બરોબર માત્રામાં ઉપયોગ કરીએ, તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ। એટલા માટે જ દર વખત મિત્રો અમે તમને આ દરેક ખાદ્ય પદાર્થોને ઔષધિના રૂપમાં બોલીને પ્રસ્તુત કરીએ છીએ। એનું મુખ્ય કારણ આ જ છે મિત્રો, કે દરેક ખાદ્ય પદાર્થ એ ઔષધિનું કામ કરે છે। બસ આપણને તેનું યોગ્ય રીતે ઉપયોગ કરતા આવડવું જોઈએ। તો આવો આપણે આજના ટોપિક પર પાછા વળીએ। તરબૂચ। હા મિત્રો, આજની આપણી ઔષધિ છે તરબૂચ। હમણાં જ થયેલ એક શોધ પ્રમાણે જો તમે તરબૂચનું સેવન કરો છો તો તમારી યૌન ક્ષમતા વધી જાય છે। તેમાંથી મળવામાં આવતું તત્વ એ તમારા શરીરમાં આવતા બ્લડ સેલ્સ વધારવામાં મદદરૂપ થાય છે। તરબૂચ આપણા પસંદગીમાંના ફળોમાંનું એક છે। આ ફળને આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે। તરબૂચ શરદીના મોસમમાં નહીં પણ ગરમીના મોસમમાં થવાવાળું ફળ છે। આ ફળ બીજા બધા ફળો કરતાં સસ્તું છે, એટલે જ આ ફળને કોઈ પણ વર્ગના વ્યક્તિ આરામથી ખાઈ શકે છે અને ખરીદી શકે છે। તરબૂચની ખેતી ભારતની બધી જ જગ્યાઓ પર કરવામાં આવે છે। આ ફળની ખેતી નદીઓના કિનારે તથા રેતીની માટીમાં થઈ શકે છે। આ ફળની ખેતી નદીઓના કિનારે તથા રેતીની માટીમાં થઈ શકે છે। આવો હવે આપણે જાણીએ તરબૂચના આયુર્વેદિક ફાયદાઓ અને ઉપચાર। તરબૂચમાં 95.8% પાણી હોય છે, તેમાં 0.2% પ્રોટીન હોય છે, આમાં ચિકાસની માત્રા 0.2% હોય છે। તરબૂચમાં 0.3% ખનિજ હોય છે। આ ફળમાં 3.3% કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન એ, થાયમિન, અરાઇવોફ્લોઇન અને એસ્કાર્વિક જેવા પોષક તત્વો મળી આવે છે। આયુર્વેદની દ્રષ્ટિ અનુસાર એવું માનવામાં આવે છે કે તરબૂચને જમવાનું જમ્યા પછી વધુ ખાવું જોઈએ। આ ફળને ખાલી પેટ ક્યારેય ન ખાવું જોઈએ। આપણા શરીર માટે ખાલી તરબૂચનું તાજું ફળ જ લાભદાયક હોય છે। કાપેલું, તૂટેલું અને વાસી ફળ એ ખાવાથી આપણા શરીરને નુકસાન પણ થાય છે। જમ્યા પછી તરબૂચને 1 કે 2 કલાક પાણીમાં નાખીને સંચળ અને મીઠું નાખીને આનું સેવન કરવાથી આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે। આયુર્વેદની અનુસાર તરબૂચનું ફળ જ નહીં પણ તેનું બીજ પણ એટલું જ ઉપયોગી માનવામાં આવે છે। તરબૂચના બીજનો પ્રયોગ તેલ બનાવવા માટે કરવામાં આવે છે। તરબૂચનો રસ આપણા શરીર માટે કેટલો લાભદાયક હોય છે એ પણ આજે જાણી જ લો। પહેલું, આ શરીર માટે ઠંડુ હોય છે। આ રસ સ્ફૂર્તિદાયક હોય છે। તરબૂચનો રસ
અત્યંત સ્વાદિષ્ટ હોય છે તથા પૌષ્ટિક પણ હોય છે। તરબૂચ આપણા શરીરના ઘણા દોષોને પણ દૂર કરે છે, જેવા કે વાતપિત, કફ વગેરે। આપણે બદામના તેલની જગ્યાએ તરબૂચના બીજનું તેલ પણ પ્રયોગ કરી શકીએ છીએ। આયુર્વેદ અનુસાર તરબૂચના ઔષધિયો ઉપયોગ। હા મિત્રો, હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ બીજા અનેક ફાયદાઓ। હાઈ બ્લડ પ્રેશર। હા મિત્રો, હાઈ બ્લડ પ્રેશરમાં તરબૂચ કે તેનું બીજ એ બંને આપણા માટે ખૂબ જ લાભદાયક હોય છે। આના બીજનું સેવન કરવા માટે 2 ચમચી બીજને છાંયડામાં સૂકવવામાં આવે છે, પછી એના બીજને પીસવામાં આવે છે। ત્યારબાદ 1 કપ ઉકળતા પાણીમાં 1 કલાક અને બોળી રાખવામાં આવે છે, પછી ચમચીથી હલાવીને ગળીને તેને દિવસમાં 4 વાર પીવામાં આવે છે, અને પીવાથી હાઈ બ્લડ પ્રેશર જેવા ઘણા રોગોમાં શરીરને લાભદાયક છે। હાઈ બ્લડ પ્રેશરમાં આપણે તરબૂચના રસનું સેવન પણ કરી શકીએ છીએ। કબજ। જે લોકોને કબજ રોગ છે તે લોકો તરબૂચનું સેવન કરી શકે છે। તરબૂચ ખાવાથી આપણા જોડાણોને એક પ્રકારની ચીકણાઈ મળી રહે છે, જે કબજ રોગથી મુક્તિ કરવામાં ખૂબ જ લાભદાયક હોય છે। માથાનો દુખાવો। જે લોકોને ગરમીને લીધે માથાનો દુખાવો થાય છે એ લોકો માટે તરબૂચના રસનું સેવન એ અત્યંત લાભદાયક છે। તેનું સેવન કરવા તરબૂચના રસમાં ખાંડ મેળવીને પીવામાં આવે છે। આનાથી ગરમીને લીધે થયેલ માથાના દુખાવામાં ઘણો ફાયદાકારક અસર જોવા મળે છે। આરામ મળે છે। ખાવાનું પચાવવા। જી હા મિત્રો, જમવાનું પચાવવા માટે પણ તરબૂચનો રસ અત્યંત લાભદાયક છે। તરબૂચના રસના સેવનથી ભોજન ઝડપથી પાચન થાય છે તથા તેના સેવનથી જઠરાગ્નિ ક્રિયાશીલ થાય છે અને લોહી બને છે, અને તેની સાથે સાથે મૂત્ર અવરોધ પણ દૂર થાય છે। આ મિત્રો, જો તમને પેશાબ કરવામાં પ્રોબ્લેમ છે તો તેને પણ આ દૂર કરે છે। થાક। હા મિત્રો, જો તમે તરબૂચનું સેવન કરો છો તો તમારો થાક પણ દૂર થઈ જશે। કમળો। હા મિત્રો, કોઈ દર્દીને જો કમળો થયો હોય તો તેમને પણ તરબૂચનો રસ પીવડાવવો જોઈએ, તો જલ્દી સ્વસ્થ થઈ જશે। જો તમને લૂ લાગી છે તો પણ તરબૂચનો રસ કામ લાગે છે। પેડાની બીમારીમાં પણ તરબૂચનો રસ કામ લાગે છે। લોહીની વૃદ્ધિ। તરબૂચ ખાવાથી તમારા શરીરમાં લોહીની વૃદ્ધિ થાય છે। મૂત્ર દહન। જો તમને પેશાબ કરતી વખતે બળતરા થાય છે તો તમે તરબૂચનું સેવન કરી શકો છો, તે તમારા પેશાબમાં થવાવાળા બળતરાથી રાહત આપે છે। તાવ। જો તમને તાવ છે તો તમે તરબૂચ કે તેના રસથી રાહત મળશે। કફ વગરની સૂખી ખાંસીમાં પણ તરબૂચ લાભદાયક છે। જો તમને આ માટે તરબૂચનું સેવન કરવું હોય તો તરબૂચના ટુકડા કરી દો, તેના ઉપર સંચળ નાખીને તેને ખાવાથી તમારી સૂખી ખાંસી પણ બંધ થઈ જશે। તો આ જ રીતે મિત્રો, આજની આપણી ઔષધિ રહિત તરબૂચ। જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક જરૂરથી કરજો, અને તમે હજુ પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કોની રાહ જોઈ રહ્યા છો? ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, અને વધુ ને વધુ સ્વાસ્થ્યવર્ધક માહિતી મેળવતા રહો। આવતા એપિસોડમાં ફરીથી જોડાઈશું એક નવી ઔષધિ સાથે, એક નવા ટોપિક જોડે। ત્યાં સુધી સૌને ધન્યવાદ, નમસ્કાર।